भरूच जिला कलेक्टर कचेरी थी भृगुरु से ब्रिज सुधी जाहिर मार्गो पर ढोरोना अड़ींगाओ थी वाहन चालकों ने भारे हालाकी पड़ी रही है। भरूच शहर ना शक्तिनाथ थी भृगुरु से फ्लाईओवर ब्रिज सुधी ना जाहिर मार्ग ना डिवाइडर ऊपर जाहिर मार्ग ऊपर सवार थी रखड़ता ढोरो अड़ींगो जमा विरास जेना पगले वाहन चालकों ने राहदारियों ने भारे हालाकी भोगवी पड़ी रही है। અને સતત સરકારી કચેરીઓથી ધમધમતા વિસ્તારમાં જ રખડતા ઢોળોના અડીંગાઓથી ટ્રાફિક જામની સમસ્યા સાથે રાહદારીઓને અકસ્માતનો ભય ઉભો થયો છે। સતત સરકારી કચેરી એવી ભરૂચ કલેક્ટર કચેરીના પ્રવેશ દ્વારથી બહાર કીર્તિ સ્તંભ સર્કલ સહિત સમગ્ર જાહેર માર્ગ કોર્ટ કચેરી રોડ સહિત જૂની મામલતદાર કચેરી સુધી સવાર થતા ઢોરો અડીંગો જમાવી રહ્યા છે, જેના કારણે શાળા કોલેજ અને કોર્ટ કચેરીમાં આવતા લોકોને રખડતા અને રોડ ઉપર અડીંગો જમાવતા ઢોરોના કારણે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। વરસતા વરસાદના કારણે જાહેર માર્ગો ઉપર કોન્ટ્રાક્ટરોના પાપે માર્ગનું લેવલિંગ ન જળવાયું હોવાના કારણે માર્ગની સાઈડ ઉપર વરસાદી પાણીનો ભરાવો સર્જાયો છે, જેના કારણે જાહેર માર્ગો ઉપર અડીંગો જમાવતા ઢોળો હવે માર્ગ અને માર્ગના ડિવાઈડર ઉપર અડીંગો જમાવી રહ્યા છે। સાથે જાહેર માર્ગ ઉપર ભરાયેલા વરસાદી પાણીના મચ્છરોના ઉપદ્રવ પણ જોવા મળી રહ્યો છે। મચ્છરોના ઉપદ્રવના કારણે મલેરિયા ડેન્ગ્યુ જેવા ભયંકર રોગચાળો ફાટી નીકળે તેવો જવાબદાર કોણ તેવા પ્રશ્નો ઉભા થઈ ગયા છે। ત્યારે હાલ તો આરોગ્ય વિભાગ દ્વારા પણ જાહેર માર્ગો ઉપર ભરાયેલા વરસાદી પાણીમાં દવા છંટકાવ કરાવવો જરૂરી છે, કારણ કે જાહેર માર્ગો ઉપરથી પસાર થતા રાહદારીઓ વાહન ચાલકોને મચ્છરોના કારણે કોઈ રોગચાળામાં સપડાય તો તેનો જવાબદાર કોણ તેવા પ્રશ્નો આજે ઉદ્ભવી રહ્યા છે। જાહેર માર્ગ ઉપરથી વરસાદી પાણીના નિકાલ સાથે રખડતા અને માર્ગ ઉપર અડીંગો જમાવતા ઢોળોનો કાયમી નિકાલ કરવામાં આવે તેવી માંગ વાહન ચાલકો કરી રહ્યા છે। આ કાયમની ને બારે માસની પરિસ્થિતિ છે, રોજ નો આવા જવાનો આ રસ્તો છે અને ટ્રાફિક ની બી એટલી સમસ્યા છે, લોકોને નોકરી ધંધા વાળાને આવા જવામાં બી તકલીફ પડે છે। આ ધોળના કારણે આવા જવાના ધોળોને બી પ્રોબ્લેમ થાય છે, ગાડીઓ અથડાય છે, અકસ્માતની ભય લાગે છે, અલગ અલગ પ્રોબ્લેમ બધા ખાના ગણા બધા ઉભા થાય છે। તમને શું લાગે, તમારી શું માંગ છે, શું થવું જોઈએ? આપણી એક જ માંગ છે કે ભરૂચ પ્રમુખ સાહેબને એટલું કહેવું કે આ ઢોર જે છે તેમને સારી રીતે પાંજરાપોર અથવા ત્યાં સેફ કરે છે। આ એક જે ભરૂચનો જે મુદ્દો છે મુખ્ય છે, આગળ બી ઘણા બધા નગરપાલિકા દ્વારા પરિપત્રો બહાર પાડવામાં આવ્યા હતા, જેમાં ખાસ કહેવામાં આવેલો ઉલ્લેખ કરવામાં આવેલો કે જે બી રખડતા ઢોરો છે તેને પાંજર પૂરવામાં આવશે અને દંડ લેવામાં આવશે। આગળ બી ઘણી ઘટનાઓ એવી બની છે ભરૂચમાં કે જે રખડતા ઢોરોથી નુકસાન થયું છે, જાનહાનિ થઈ છે, ત્યાર પછી પણ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી। થોડાક સમય માટે એક આવા પરિપત્રો બહાર પડી પ્રજાને સંતોષ આપી અને નગરપાલિકા દ્વારા એવું કામ કરવામાં આવે છે કે અમે કામગીરી સારી કરીએ છીએ। આગળ બી જે પકડીને પાંજરાપોળમાં મોકલવામાં આવતા હતા તેના સંધાનમાં અનુસંધાનમાં બી એવું કહેવાય કે ત્યાં બસ મોટા ડનો લઈ અને પછી ઢોરો છોડવામાં આવતા હતા, પણ અત્યારે તમે મારી પછાડી જે ગૌવંશ જોઈ રહ્યા છે, ગૌવંશ એવું કહેવાય છે કે પ્રાણી એ ક્યારેય બી પોતાની જગ્યા એ ભૂલતો નથી। તો મને પહેલાં તો એવું લાગે છે કે જે વર્ષોથી કાર્યરત જે જગ્યા છે આવવા જવાની ભરૂચ કલેક્ટર કચેરી છે એની સામું જ બિલકુલ આ અડીંગો એ વર્ષોથી દેખાય છે, તો મને હવે શંકા એવું થાય છે કે શું ભરૂચ કલેક્ટર કચેરી પાંજરાપોળની જગ્યામાં કે ગૌચરની જગ્યામાં તો નથી ને, તો એક આ પ્રશ્ન છે। અને ખાસ માય લિવેબલ ભરૂચના અંતર્ગત જે ભરૂચના કલેક્ટર સાહેબ એ સારી એવી મોહિમ હાથ ધરી છે, પણ દીવા તળે અંધારું જે દેખાય છે એ ભરૂચ કલેક્ટર કચેરીની બિલકુલ બહાર જ એટલી બધી ગંદકી છે, તો સાહેબે જે બોર્ડ માર્યા છે કે 250 રૂપિયા 500 રૂપિયા દંડ લેવામાં આવશે, તો જે કલેક્ટર કચેરીની બહાર જ ગંદકી છે તો એનો દંડ એ કલેક્ટર પાસેથી લેવામાં આવશે એવો મારો એક પ્રશ્ન છે।